बात करिए छोटा उदयपुर ની તો છોટા ઉદયપુર જિલ્લામાં દિન પ્રતિદિન ચોરીના બનાવ વધી રહ્યા છે. બોડેલીમાં અલગ અલગ ત્રણ વિસ્તારમાં ચોરીના બનાવ બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. છોટા ઉદયપુર જિલ્લાના બોડેલી વિસ્તારમાં દિન પ્રતિદિન ચોરીના બનાવ વધી રહ્યા છે. બોડેલી પંથકમાં ચોરોને મોકળું મેદાન મળ્યું છે. વધી રહેલા ચોરીના બનાવના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બોડેલીમાં દુકાન અને બે મકાનોને ચોરોએ નિશાન બનાવ્યો છે. ડભોઈ રોડ પર અનાજ કરિયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. બોડેલીના ડભોઈ રોડ વિસ્તારમાં રાત્રિ દરમિયાન ચોરો દુકાનનું શટર તોડી ગલ્લામાંથી 3000 રોકડા લઈ ગયા હતા અને પાડોશીઓ જાગી જતા ચોરોએ તેની પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. બીજા બનાવમાં સુરજધામ સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ પટેલ પોતાના પરિવાર સાથે મકાન ઉપર સૂતા હતા અને નીચે બંધ દરવાજાનું તાળું તોડી ચોરો અંદર પ્રવેશી ઘરમાંથી 1 લાખ રૂપિયા રોકડા તેમજ 500 ગ્રામ જેટલા ચાંદીના દાગીનાની ચોરી કરી હતી અને ત્રીજા બનાવમાં ગોવર્ધનનગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, પરંતુ ચોરોને કંઈ જ હાથ લાગ્યું ન હતું. ચોરીના બનાવના પગલે સ્થાનિક પોલીસ દ્વારા રાત્રિના સમય પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે તેવી લોક માંગ થઈ રહી છે. જે આજ ગઈ રાત્રે અમારા ત્યાં ચોરી થઈ, રસ્કોમાં રોકડ રકમ 90,000 થી 1 લાખ રૂપિયા લઈ ગયા છે અને તિજોરીની અંદર પડેલા ચાંદીના દાગીના જે 250 થી 500 ગ્રામ જેવા હતા તે પણ ચોરો લઈ ગયા છે. અને અમે રાત્રે ઉપર સુઈ જઈએ છીએ, નીચે તારો હોય છે તો 2 તારા હોય છે, છતાં બી તસ્કો આવે અને તારા તોડીને ચાલ્યા ગયા છે ચોરી કરીને. પોલીસ બંદોબસ્ત સખત થાય રાત્રે પેટ્રોલિંગ એવી મારી વિનંતી. 4 જણા આવ્યા હતા ચોરી કરવા, 2 જણા શટર તોડતા હતા, તો મેં અવાજ થયો ને તો બહાર નીકળી, તો એક જણ મારા પાછળ દોડ્યો અને શટરને લાત મારીને ખોલો ખોલો એમ કરતો હતો, ડાંગ મારી અને મને એવું કે ખોલો ખોલો, તો મેં ના ખોલ્યો. આ લોકોએ પોલીસને ફોન કરી દીધો, પછી આજુબાજુવાળા બધા ઉઠી ગયા. સલમાન મેમડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, છોટા ઉદેપુર.